नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी चैनल गर्वो गुजरात मा। कलयुगनो अंत क्यारे थशे ए वात अनेक वखत चर्चाती आवी छे, जो के ए विषे कोई निश्चित भविष्यवाणी पण नथी। पण ब्रह्मवैवर्त पुराण मा कलयुगना अंतनु जे वर्णन करवामां आव्युं छे तेमां स्पष्ट रीते लखवामां आव्युं छे के कलयुगमां व्यक्तिनी ऊंचाई घटी जशे अने स्त्री अने पुरुष थोड़ा वधु दुर्बल बनी जशे। 16 वर्षनी उम्रे तो माथामां वाळ पाकीने सफेद थई जशे। नानी उम्रमां मृत्युनो प्रमाण वधी जशे। लोको पोतानुं मानसिक संतुलन गुमावी देशे, तेनी लीधे लोको गांडा जेवुं वर्तन करशे अने आवुं वर्तन करता लोको वधी जशे। लोकोमां गांडपणना अंशोनुं पण वधु प्रभाव जोवा मळशे। भगवान श्री नारायण पोते ज नारदजी ने जणाव्यु छे के कलयुगमां एक समय एवो आवशे के ज्यारे तमाम पुरुषो स्त्रीओने आधीन थईने जीवन व्यतीत करशे। पापनी बोलबाला वधी जशे अने मनुष्य सात्विक जीवन जीववानी जग्याए तामसिक जीवन जीववामां विश्वास करशे। कलयुगमां 5000 वर्ष थशे पछी गंगा नदी सुकाई जशे अने नर्मदा नदी पण सांकळी थई जशे। ज्यारे कलयुगमां 10000 वर्ष थई जशे त्यारे तमाम देवी देवताओ पृथ्वीने छोड़ीने પોતાના ધામમાં ચાલ્યા જશે। વ્યક્તિ પૂજન કર્મકાંડ વ્રત ઉપવાસ જેવા તમામ ધાર્મિક કાર્યોનો છેદ ઉડાડી દેશે, એટલે કે નહીં કરે આવા કાર્યો। એક સમય એવો આવશે કે જમીનથી અન્નનું એક પણ ઉત્પાદન નહીં થાય, એટલે કે અન્નનું એક પણ દાણો ઉત્પન્ન નહીં થાય। જમીન જળમગ્ન થઈ જશે। પૃથ્વી પર કલ્કી અવતાર જન્મ લેશે, તેની સાથે જ પૃથ્વી પરના અત્યાચારોનું શમન કરવા માટે યુદ્ધો કરશે, તે સાથે જ કળિયુગ સમાપ્ત થશે એવું બ્રહ્મવૈવર્ત પુરાણ જણાવવામાં આવ્યું છે। મિત્રો, હવે જાણીએ બીજા પુરાણોમાં શું શું જણાવવામાં આવ્યું છે કળિયુગના અંત વિશે, અને પૃથ્વી પર પ્રલય ક્યારે આવશે એના વિશે પણ બીજા પુરાણોમાં શું જણાવવામાં આવ્યું છે તે જાણીએ। કળિયુગ એક એવો યુગ છે જેમાં પાપ અસ્વચ્છતા વગેરે ખૂબ જ માત્રામાં છે। કળિયુગમાં લોકો કેવા હશે અને ત્યારે જીવન કેવું હશે આ બધું જ ભાગવત પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે। આજે જે પણ આપણે આ દુનિયામાં ઘટિત થતું જોઈ રહ્યા છીએ તેની ભવિષ્યવાણી પહેલાં જ થઈ ચૂકી છે। તો ચાલો જાણીએ ભાગવત પુરાણમાં કળિયુગ વિશે શું કહેવામાં આવ્યું છે। કળિયુગ એ માનવકાળનો ચોથો યુગ છે જેની અવધિ 4,32,000 વર્ષની છે। એવું કહેવામાં આવ્યું છે કે આ યુગમાં પાપ કરવા વાળાની સંખ્યા સૌથી વધારે હશે અને આ યુગમાં મનુષ્યનું કુલ આયુષ્ય 100 વર્ષનું જ રહી જશે। આ યુગમાં ચોરી, વ્યભિચાર, છળકપટ, લૂંટ, હત્યા આ બધી અસાધારણ બાબતો બનવા લાગશે અને આ બધી બાબતો સાધારણ પણ હશે, કેમ કે આ યુગમાં તેને કોઈ પાપ માનવામાં નહીં આવે। કળિયુગમાં જેની પાસે સૌથી વધારે ધન અને શક્તિ હશે લોકો તેને જ મહત્વ આપશે। આ યુગમાં બ્રાહ્મણ પણ માંસ ભક્ષણ કરવામાં સંકોચ નહીં કરે। કળિયુગમાં વ્યક્તિ પોતાના બાળકો પ્રત્યે એટલો સખ્ત બની જશે કે તેનું ભવિષ્ય જ ખતરામાં નાખી દેશે। બાળકો માટે આત્મનિર્ભર થવાનું કઠિન બની જશે। કપરી અને સ્વાર્થી વ્યક્તિને જ વિદ્વાન માનવામાં આવશે। કળિયુગમાં ગરીબ વ્યક્તિને બેકાર ગણવામાં આવશે। વૈવાહિક સંબંધ પ્રેમ નહીં પરંતુ ફક્ત સમજૂતી બનીને જ રહી જશે। કળિયુગના માણસો શરીરને જ પોતાનું ધરોહર માનશે અને આત્માને સ્વચ્છ રાખવા માટે કોઈ પણ પ્રયાસ નહીં કરે। આ યુગમાં ભ્રષ્ટ લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં હશે। સ્ત્રીઓમાં લાજ શરમ જેવી કોઈ વસ્તુ હશે જ નહીં, એટલે કે સ્ત્રીઓમાં લાજ શરમ જેવી વસ્તુ શૂન્ય માત્ર જ રહી જશે। કળિયુગમાં ધર્મ અને કર્મને માનવા વાળા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હશે। ભગવાનની ભક્તિમાં બહુ જ ઓછા લોકો જ વિશ્વાસ રાખશે। આ યુગમાં ભક્તિ કરવાનો સૌથી ઉત્તમ ઉપાય હરિનામનો જપ કરવાનું બતાવવામાં આવી રહ્યું છે। જેમ જેમ કળિયુગ આગળ વધતો જશે તેમ તેમ આ બધા લક્ષણો મોટું સ્વરૂપ લઈ લેશે। કળિયુગના અંતમાં પૂરી પૃથ્વી પર પાણીની અછત હશે, લોકો રોગગ્રસ્ત થઈ જશે અને બધી જ તરફ પાપ જ પાપ હશે। કહેવાય છે કે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને પૃથ્વી ઉપર આવશે અને પાપીઓનો નાશ કરશે। પૃથ્વી ફરી જળમગ્ન થઈ જશે અને આ જ સમય હશે પ્રલય આવવાનું। પ્રલય બાદ કાળચક્ર પુનઃ સતયુગથી આરંભ થશે અને ફરીથી કળિયુગ ઉપર ખતમ થશે। આ રીતે પૃથ્વીનો નાશ થશે અને ફરીવાર પૃથ્વીનું નવું જીવન સર્જત થશે। હવે જાણીએ બીજા પુરાણોમાં કલયુગ અને સતયુગ વિશે શું કહેવામાં આવ્યું છે અને એના સિવાય પૃથ્વીના અંત વિશે શું કહેવામાં આવ્યું છે। યુગનો અર્થ થાય છે કે એક નિર્ધારિત સંખ્યામાં વર્ષોનો સમય, ઉદાહરણ તરીકે કળિયુગ
द्वापरयुग, सतयुग अने त्रेतायुग वगैरे एक युगना अंत बाद बीजा युगनी शुरुआत थाय छे। ब्रह्म वैवर्त पुराण मां कलयुगना अंतनो उल्लेख पण जोवा मळे छे। जे मुजब आजना आ वीडियो मां समय अने प्रक्रिया द्वारा कलयुगनो अंत थशे। जे मुजब आजना आ वीडियो मां अमे तमने तेनो समय अने तेनी प्रक्रिया जेना द्वारा कलयुगनो अंत थशे तेना विशे जणावशुं। ब्रह्म वैवर्त पुराण मां लख्युं छे के ज्यारे कलयुग खतम थवानो हशे त्यारे व्यक्ति खूब ज नानी उमर सुधी जीवतो रहेशे, मतलब के तेनुं आयुष्य घटी जशे। कलयुग मां लोकोना शरीर पर जल्दी ज बीमारी अने दोष देखावा लागशे। तणावना कारणे खूब ज नानी उमर मां लोकोना वाळ सफेद थवा लागशे। खराब वातावरण अने तणावग्रस्त दिनचर्याना कारणे 20 वर्षनी उमरथी ज व्यक्ति वृद्ध देखावा लागशे। युवा अवस्था जड़पथी समाप्त थई जशे। ब्रह्म वैवर्त पुराण मां आ वातनुं पण वर्णन जोवा मळे छे के ભગવાન નારાયણે એક દિવસ દેવર્ષિ નારદને આ વાતની જાણકારી આપી હતી। તે મુજબ કળિયુગમાં એવો સમય આવશે જ્યારે પુરુષ મહિલાને આધીન થઈ જશે। દેશ દુનિયામાં માત્ર પાપનું જ સામ્રાજ્ય હશે। લોકો આળસુ બની જશે અને લોકોનું મન તામસિક વૃત્તિ પ્રત્યે વધારે આકર્ષિત થશે। પુરાણોમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે કળિયુગમાં 5000 વર્ષો વીત્યા બાદ ગંગા નદીનું પાણી એકદમ સુકાઈ જશે, એટલે કે ગંગા નદી ફરી એકવાર પોતાના લોક એટલે કે વૈકુંઠ જતી રહેશે। કળિયુગના 10000 વર્ષ પૂરા થયા બાદ દેવી દેવતાઓ ધરતી છોડીને પોતાના લોકમાં પ્રસ્થાન કરી લેશે। લોકો વ્યભિચારમાં ખોવાઈ જશે અને સાત્વિક જીવનથી તેમનો મોહભંગ થઈ જશે। આ વાતનો પણ ઉલ્લેખ છે કે કળિયુગમાં પૃથ્વી બિનઉપજાઉ થઈ જશે, જેથી ખેડૂત ખેતી નહીં કરી શકે અને અન્ન ન થવાને કારણે લોકો ભૂખ્યા મરશે। કળિયુગના અંતમાં પૃથ્વી પાણીમાં ડૂબી જશે। તો મિત્રો, આજનો આ જે વિડીયો છે એ તમને કેવો લાગ્યો અને આજના આ વિડીયોમાં અપાયેલી માહિતી તમને કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જણાવજો। અને જો તમે અમારી ચેનલ ગર્વો ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને ઓન પણ કરી નાખજો, જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય। તો મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।